નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આરટીઓ ગુજરાતમાં. તો હવે આપણે જ્યારે પણ ડ્રાઇવિંગ લાઇસન્સનું નવું ફોર્મ ભરતા હોય છે અને જેમની ઉંમર 18 વર્ષથી નીચે છે અને 16 વર્ષથી ઉપર 18 વર્ષની નીચે છે તે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે એપ્લાય કરે છે તો તેની સામે એક નવું એક ફોર્મ ભરવાનું આવે છે. જેમ મેં વિડીયોમાં બતાવ્યું છે તે પ્રમાણે તમારે ફોર્મ ફિલઅપ કરવાનું હોય છે, પણ જેમાં આપણે ફોર્મ નંબર 1A ફિલઅપ કરતા હતા તેની સાથે સાથે જો જે અરજી કરે છે તેની ઉંમર 16 થી 18 વર્ષમાં છે, એટલે કે 16, 17 કે 18 વર્ષ છે, તો તેને એક ફોર્મ આવે છે, ફોર્મ નંબર 2, તે અપલોડ કરવું પડે છે. તેને પેરેન્ટ કન્સલ્ટ ફોર્મ પણ કહે છે, એટલે કે માતા પિતાની પરમિશન માટેનું ફોર્મ પણ તેને કહેવાય છે. અહીંયા તમે જોઈ શકો છો કે આ ફોર્મ નંબર 2 છે. તો આ ફોર્મ નંબર 2 ક્યાંથી ડાઉનલોડ કરવાનું હોય છે, કઈ રીતને ભરવાનું હોય છે અને આમાં શું શું વિગત આવે છે અને કઈ કઈ વિગત ક્યાં ભરવાની હોય છે તેના વિશે આપણે વાત કરવાના છીએ. આ ફોર્મ નંબર 2 છે, એટલે કે આજે નમૂના નંબર 2 છે, ફોર્મ નંબર 2, તેને પેરેન્ટ કન્સલ્ટ ફોર્મ પણ કહે છે, એટલે કે માતા પિતાની પરમિશનવાળું ફોર્મ પણ કહે છે. જેની ઉંમર 18 વર્ષથી નીચેના હોય છે તેના માટે આ ફોર્મ હોય છે, અને જેની ઉંમર 18 વર્ષથી ઉપરની હોય છે તેના માટે ફોર્મ નંબર 1 હોય છે. ખાલી ફોર્મ નંબર 1 હોય છે, તેમાં અમુક વિગત આપેલી હોય છે જે યસ નોમાં જવાબ આપીને તમે જાતમાં ફિલઅપ કરી શકો છો. પણ હવે જ્યારે વાત ત્યાં આવીને અટકી રહે છે જ્યાં જેમની ઉંમર 16 થી 18 વર્ષની છે અને તેઓ ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માગે છે મોપેડ ગાડી માટે, તો તેમના માટે એક ફોર્મ નંબર 2 આવે છે, તે ભરવાનું હોય છે. તો ચાલો હું તમને બતાવું તો કઈ રીતના ભરવાનું હોય છે અને ક્યાંથી ડાઉનલોડ થાય તેની પણ આપણે આગળ વાત કરીશું. તો પહેલાં કઈ રીતના ભરવાનું હોય છે તેના વિશે જાણી લઈએ. તો હવે આપણે સામે આવડવા ફોર્મ નંબર 2 આવી જાય છે તો આપણે તેને કઈ રીતના ભરવું અને આગળ આપણે વાત કરીશું કે ક્યાંથી ડાઉનલોડ કરવાનું હોય છે અને કઈ રીતના તમારે સબમિટ કરવાનું હોય છે. તો ચાલો આપણે શરૂ કરીએ. તો જ્યારે પણ તમે ડાઉનલોડ કરશો ફોર્મ નંબર 2, આજે ફોર્મ નંબર 2 ક્યાંથી ડાઉનલોડ કરવું તો તેના વિશે વાત કરી દઉં તો આની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. એટલે કે તમે જે વિડીયો જોવો છો તેનું જે ટાઇટલ છે ત્યાં તમે એક વખત ક્લિક કરશો એટલે નીચે એક ડિસ્ક્રિપ્શન ખુલી જશે, એ ડિસ્ક્રિપ્શનમાં તમને આ લિંક જોવા મળશે જે ફોર્મ નંબર 2ની હું લિંક આપી દઈશ. આમાં તમને બે ટાઈપના ફોર્મ જોવા મળશે, એક ગુજરાતીમાં આવે છે અને એક ઇંગ્લિશમાં આવે છે. તો હું ગુજરાતીમાં સમજાવીશ કારણ કે ગુજરાતીમાં ઘણાને સરળતા પડે, ઇંગ્લિશમાં સમજાવવા જઈશ તો ઘણાને મુશ્કેલી આવશે, તેના માટે હું ગુજરાતીમાં સમજાવું છું. જો તમને ઇંગ્લિશ ફાવતું હોય અને ઇંગ્લિશમાં ભરવા ઈચ્છતા હોય તો પણ તમે ઇંગ્લિશમાં ભરી શકો છો. તો તમે જ્યારે પણ ડાઉનલોડ કરશો ત્યારે તમારી સામે આવી રીતના બે પેજ આવશે. પેજ પહેલું પેજ છે તે આવી રીતના કંઈક હશે, જો હું તમને બતાવી દઉં. ત્યારબાદનું જે બીજું પેજ હોય છે તે આવી રીતનું હશે. આ બીજું પેજ આવી રીતના તમારી પાસે બે પેજ ટોટલ આવશે, તેમાં જે પહેલું પેજ હોય છે તેમાં બધી આવી રીતના વિગત લખેલી હોય છે, પાસવર્ડ સાઇઝનો ફોટો તથા કેવું વ્હીકલ છે આ બધી ડિટેલ લખવાની હોય છે, પણ તેનો આપણે કોઈ જરૂર નથી. ફોર્મ નંબર 2 એટલે કે પેરેન્ટ કન્સલ્ટ ફોર્મ કોને કહે છે, માતા પિતાની પરમિશનવાળું, તો તે ફોર્મ નંબર છે આવડવા. જે બીજું તમારું પેજ હોય છે તે બીજું પેજ તમારે ફિલઅપ કરવાનું હોય છે અને તેને જ તમારે સબમિટ કરવાનું હોય છે. બીજા પેજમાં પણ તમે ઉપર વિગત જોશો તો તમને અહીંયા ઘણી બધી આ વિગત જોવા મળશે. તે વિગતમાં આપણા માટે કોઈ કામની નથી. આપણું વિગત ક્યાંથી કામની છે તો આપણે જ્યારે ફોર્મ ભરવાની શરૂઆત કરશું ત્યારે આપણે અહીંયાથી ફોર્મ ભરવાનું છે. આજે લખ્યું છે મોટર વાહન અધિક નિયમ, ત્યાર પછીથી આપણે બધું ફિલઅપ કરવાનું હોય છે. તો અહીંયા પહેલાં હું જણાવી દઉં તો જેનું જે સંતાન હોય છે તેના માતા પિતાનું અહીંયા નામ લખવાનું હોય છે, એટલે કે અહીંયા શ્રી, પછી જો મારું નામ મૌલિક છે અને મારે મારા માતા પિતાની પરમિશન લેવાની છે કે હું હળવા વાહન ચલાવી શકું કે નહીં તેના માટે હું ફોર્મ ભરું છું, તો અહીંયા મારા પિતાનું નામ આવશે. કારણ કે હું મારા પિતાની પરમિશન લઉં છું તો અહીંયા મારા પિતાનું આખું નામ આવશે. તો આવી રીતના અહીંયા તમારે તમારા પિતાનું અથવા તો માતાનું નામ લખી દેવાનું છે. ત્યારબાદ જે પુત્ર હોય તો પુત્ર અને પુત્રી હોય તો પુત્રી, જો પુત્ર હોય તો પુત્રી પર ચેક કરી દેવાનું છે અને પુત્રી હોય તો પુત્ર ઉપર ચેક કરી દેવાનું છે. ન કરો તો પણ ચાલે, તેની કોઈ જરૂરિયાત નથી. ત્યારબાદ આવે છે અહીંયા સહી. અહીંયા સહી યાદ કરજો કે તમારી જે એપ્લાય કરતા હોય છે, જે અરજી કરતા હોય છે તેની અહીંયા સહી આવશે નહીં, અહીંયા જેનું નામ લખ્યું છે તેની અહીંયા સહી આવશે. ઘણા એવું કરે છે કે અહીંયા તેના પિતાનું નામ લખે છે અને અહીંયા એમ કહે છે કે ઉપસ્થિત નથી પિતા અત્યારે, તો માતાની સહી કરી નાખી તો ચાલશે, પણ તેવું ચાલશે નહીં. અહીંયા તમે પિતાનું નામ લખ્યું છે તો અહીંયા તમારે પિતાની સહી કરવાની રહેશે. ત્યારબાદ અહીંયા નામ અને પૂરું સરનામું આવે છે, તો અહીંયા નામ અને પૂરા સરનામામાં જે અરજી કરતા હોય છે તે અરજદારનું અહીંયા નામ લખવાનું હોય છે. ત્યારબાદ નીચે સરનામું તમે સોસાયટી કે ઘર નંબર પણ લખી શકો છો, આખું સરનામું લખવાની કોઈમાં જરૂર નથી. અને આ ફોર્મમાં તમે કોને પરમિશન લીધી છે તેનું અહીંયા સગપણ દેખાણું હોય છે. સગપણ એટલે કે જે તમે ઉપર અહીંયા નામ લખ્યું છે તે તમારે કોણ થાય છે, જે અરજદાર હોય છે તેના તે કોણ છે. માતા હોય તો અહીંયા સગપણમાં માતા લખવાનું છે, પિતા હોય તો અહીંયા સગપણમાં પિતા લખવાનું છે, અથવા કોઈ પણ વડીલ હોય તો તેનું અહીંયા લખવાનું છે પણ
મોસ્ટ ઓફલી માતા પિતાની પરમિશન માગે છે, એટલે તમારે તેનું જ નામ લખવાનું છે. તો ત્યારબાદ તમે નીચે જોશો તો અહીં આવશે ફક્ત કચેરીના ઉપયોગ માટે, તેમાં પણ તમારે કાંઈ લખવાનું નથી તથા ક્યાંય ટીક કરવાનું નથી, તે કચેરીઓ માટે હોય છે, તે આરટીઓવાળા કરી દેશે. તમારે તો ફિલઅપ એટલું જ ફિલઅપ કરવાનું છે. તમારી સામે આવા બે પેજ આવે છે તો પહેલું પેજ છે તે આપણે કામનું હોતું નથી. ફોર્મ નંબર જે 2 હોય છે પેરા કસલ ફોર્મ નંબર, અને જે નવું લર્નિંગ લાયસન્સ મેળવવા માટે એપ્લાય કરશે તેના માટે જે પહેલું કાગળ હોય છે પહેલું પેજ, તે કોઈ કામનું હોતું નથી. તેના માટે ફક્ત એટલું જ કામનું હોય છે. જો હું તમને બતાવી દઉં તો વિડીયોમાં જોતો તે પ્રમાણે જે મારે બેને સાઈડના જે હાથના નિશાન છે તેટલું જ તમારે કામનું હોય છે. અહીંયા મોટર વાહનનો નિયમ જે લખી છે કલમ, ત્યાંથી લઈને તે અહીંયા સુધીનું હોય છે. અહીંયા સુધીનું આ કચેરીનું હોય છે તે તમારે ફિલઅપ કરવાનું હોતું નથી. અને આવડો તમારે ફિલઅપ કરવાનું છે, તેમાં અહીંયા તમારે નામ લખવાનું હોય છે, અહીંયા સહી કરવાની હોય છે, અહીંયા તમારું નામ અને અહીંયા જે તમારું એડ્રેસ હોય છે તે એડ્રેસ લખવાનું હોય છે, અને અહીંયા તમારું જે સગપણ હોય છે જેના માટે તમે પરમિશન લીધી છે તેનું અહીંયા સગપણ લખવાનું છે. તો આવી રીતના તમારે ફોર્મને ફિલઅપ કરી દેવાનું છે. ત્યારબાદ તમારે જે ફોટો અપલોડ કરવાનો હોય છે તેમાં તમારે બંને પેજને અપલોડ કરવાનું નથી. તેમાં તમારે ખાલી જે પેરેન્ટ્સ કન્સર્ટ ફોર્મ હોય છે તેના જ અપલોડ કરવાનું હોય છે, અને તે એટલું જ હોય છે. અહીંયાથી લઈને અહીંયા સુધીનું હોય છે તો તમારે એટલું જ અપલોડ કરવાનું હોય છે. તો ચાલો ફટાફટ આ ફોર્મને ભરીને તમને બતાવું છું કે કઈ રીતના ભરાય, ત્યારબાદ કેવું દેખાય છે. કંઈક આવી રીતના જ આ ફોર્મ ભરવાનું હોય છે. અહીંયા તમારે તમારે આખું પિતા હોય તો તમારા પિતાનું આખું નામ લખી દેવાનું છે, અથવા તો માતાનું નામ લખવાનું હોય તો તમારે અહીંયા માતાનું નામ પણ લખી શકો છો. જેને તમે પરમિશન લેવાના હોય તેનું નામ અહીંયા લખી દેવાનું છે આખું. ત્યારબાદ અહીંયા તેમને સહી કરી દેવાનું છે. મેં તો ખાલી તમને ફોર્મેલિટી ખાલી દેખાડવા માટે કર્યું છે, બાકી આ કોઈ ઓરિજિનલ નામ કે એવું કંઈ નથી. ત્યારબાદ અહીંયા સહી છે તે પણ મેં આવી રીતના કરી નાખી છે, તમને બતાવો કે ક્યાં સહી કરવાની હોય છે અને કઈ રીતનું હોય છે. ત્યારબાદ અહીંયા જે નામ ને પુરુષ સરનામું છે તો અહીંયા નામ લખી દેવાનું છે. ત્યારબાદ તમારે અટક લખી દો તો પણ ચાલે છે. ત્યારબાદ અહીંયા તમારે જે ઘર નંબર હોય તે પણ લખી શકો છો. અહીંયા મેં તમને દર્શાવવા ખાલી ABCD કરી નાખ્યું છે. ત્યારબાદ તમારે અહીંયા સગપણમાં પિતા લખવાનું છે. જો પિતાની પરમિશન લેતા હોય તો પિતા, માતાને લેતા હોય તો માતા. ત્યારબાદ અહીંયા કંઈ ટીક કરવાનું નથી. ત્યારબાદ જે પહેલું પેજ હોય છે તેને પણ આપણે કંઈ તેમાં કરવાનું હોતું નથી. પહેલું પેજ તે આપણા માટે કામનું હોતું નથી. આપણું જે પેજ હોય છે તે એટલું જ કામનું હોય છે. ત્યારબાદ તમારે અહીંયા આનો ફોટો પાડી લેવાનો છે, એટલે ફોટો પાડી લેવાનો છે અને તમારે અપલોડ કરી દેવાનો છે. એટલે તમારું સક્સેસફુલી જે ડ્રાઇવિંગ લાયસન્સનો ફોર્મ છે તે ભરાઈ જશે, કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નહીં આવે. તો હવે જે મેં ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે ત્યાંથી પણ તમે આ ફોર્મને ડાઉનલોડ કરી શકો છો, અને મેં બતાવ્યા પ્રમાણે તમે ભરી શકો છો. અથવા તો હું તમને સ્ક્રીન ઉપર દેખાડી દઉં છું કે તમારે જો તે લિંકમાંથી ઓપન નથી થતું અથવા કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ આવે છે જેથી ત્યાંથી ડાઉનલોડ કરી નથી શકતા, તો તમારે બીજી કઈ રીતના ફોર્મને ડાઉનલોડ કરવું અને ઇંગ્લિશમાં પણ આ ફોર્મને કઈ રીતના ડાઉનલોડ કરવું. તો ચાલો સ્ક્રીન ઉપર આવી જઈએ, હું તમને ત્યાં બતાવું છું કે કઈ રીતના ડાઉનલોડ કરવું. કે કોઈ પણ પ્રકારનું ગૂગલ ક્રોમ કે બ્રાઉઝરને ઓપન કરી લેવાનું છે. આ પ્રોસેસ તમે કમ્પ્યુટરમાં પણ કરી શકો છો. ત્યારબાદ અહીંયા તમારે સર્ચ કરવાનું છે કોટ ગુજરાત. કોટ ગુજરાત સિલેક્ટ કરશો એટલે તમને કંઈક પહેલી વેબસાઇટ આવી રીતના જોવા મળશે. જેવું કોટ ગુજરાતની વેબસાઇટ આવે ત્યારબાદ અહીંયા ક્લિક કરવાનું છે, જે આવી રીતના તમને વેબસાઇટ જોવા મળશે kot.gujarat.government.in. આ વેબસાઇટ ખોલ્યા બાદ તમને કંઈક આવી રીતના જોવા મળશે. તો અહીં આવી રીતના વેબસાઇટ ખોલ્યા બાદ તમારે અહીંયા નીચે નીચે આવી જવાનું છે, સાવ નીચે આવી જવાનું છે. અહીંયા તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે. અહીંયાનું તમારું જે આવશે તે છે સિટીઝન કોર્નર. સિટીઝન કોર્નરમાં આવી જવાનું છે. ત્યાં તમને જોવા મળશે ડાઉનલોડ ફોર્મ. જ્યાં તમે ક્લિક કરશો એટલે વેબસાઇટ તમને કંઈક આવી રીતના જોવા મળશે, અને તમારી સામે બધા જ પ્રકારના ફોર્મ આવી જશે. તેમના તમે અહીંયા બધા જ પ્રકારના ફોર્મ મળી જશે, જેવું કે ફોર્મ નંબર 1, ફોર્મ નંબર 2, ફોર્મ નંબર 1A, બધા જ પ્રકારના ફોર્મ જોવા મળી જશે. તો અહીં આપણે ફોર્મ 2 જે ફોર્મ નંબર 2 હોય છે હમણાં તે આપણે ભરતા શીખ્યું, તેને આપણે ડાઉનલોડ કરવું હોય તો અહીંયા આવી જવાનું છે. તો અહીંયા જે ફોર્મ નંબર 2 છે આ જોઈ શકો છો કે અહીંયા શિખાઉ ઇસ્યુ અને રિન્યુઅલ છે, અને અહીંયા તમને બે જોવા મળશે, ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં. જો તમે ગુજરાતીમાં ડાઉનલોડ કરવા ઈચ્છતા હો તો તમારે અહીંયા સિલેક્ટ કરી દેવાનું છે. અહીંયા ક્લિક કરશો એટલે વેબસાઇટ કંઈક તમને પરમિશન માગશે ડાઉનલોડ કરવા ઈચ્છો છો તો તમારે અહીંયા ડાઉનલોડ કરી દેવાનું છે. જેવું ડાઉનલોડ કરી દેશો એટલે તમારા ફોનમાં જે ફોર્મ તે ખુલી જશે. ત્યારબાદ તમારે તેની ઝેરોક્સ કાઢવી લેવાની છે અને આવી રીતના ફોર્મને ભરવાનું છે. જેમાં તે પહેલું પેજ હોય છે તે આપણા કામનું હોતું નથી. જે નવા હોય છે, જે ન્યૂ એપ્લાય કરતા હોય છે, તેના માટે અહીંયાથી પેજનું કામનું હોય છે. અને આ બધી ડિટેલ કઈ રીતના ભરવી તેના વિશે મેં તમને જણાવી દીધું.